હેલો ગાઈઝ આજે આપણે જોશું કે જીટીયુની અંદર આપણે પીએમએમ એસનું પોર્ટલ છે દેટ ઇઝ પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ મેન્ટરિંગ સિસ્ટમ એની અંદર જે છે એ આપણે કઈ રીતે લોગ કરીને આપણે જે છે એ નવી ટીમને આપણે રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ તમે લોકો બધા અત્યારે સેવનથી એઇટ સેમેસ્ટરની અંદર મૂવ થઈ ગયા છો અને હવે ફટાફટ આપણે જોઈ લઈએ કે કઈ રીતે તમે પીએમએમએસ જે છે પોર્ટલ એની અંદર આપણે ટીમ રજિસ્ટ્રેશન કરાવી શકીએ तो आइदर यू कैन गूगल पीएमएमएस पोर्टल और यू कैन राइट पीएमएमएस.gtv.ac.in तो डायरेक्टली पोर्टल ओपन થશે એની અંદર લોગિન તમને ઓલરેડી બધા પાસે લોગિન આઈડી અને પાસવર્ડ હશે જ તો લોગિન તમને યુઝર આઈડી અને પાસવર્ડ જે છે તમારે નાખવાના રહેશે કેપ્ચા કેસ સેન્સિટિવ હોય છે કેપ્ચર કોર્સ એટલે એનું ધ્યાન રાખવું કે અગર સ્મોલ છે તો સ્મોલ કેપિટલ છે તો કેપિટલ આ જે છે એ તમારું જે છે એ ડેશબોર્ડ છે કે જે તમારા હોલ સેમેસ્ટર દરમિયાન તમારી દરેક એક્ટિવિટી જે છે અહીંયા આગળ એક ટેબલના ફોર્મની અંદર આપે છે કે તમે સબમિટ કર્યું છે જે કોઈ એક્ટિવિટી છે તમારો પીપીઆર પીરિયડ પ્રોગ્રેસ રિપોર્ટ અને બધી જ વસ્તુ જે છે ટોટલ આઠમા સેમેસ્ટરની અંદર તમારે એટલી એક્ટિવિટીઝ કરવાની હોય છે એ દરેક ઉપર ડિટેલમાં આપણે વિડીયો બનાવશું વન બાય વન એની અંદર સબમિટ કરી હોય તો અહીંયા આગળ યસ આવશે કમેન્ટ કરી હોય તમારા ગાઈડે જેને તમે ગાઈડ રાખ્યા છે તો અહીંયા આગળ આવશે અને એને રિવ્યૂ કરી લીધો છે મતલબ કે ઓકે છે કોઈ પ્રોબ્લેમ નથી તો અહીંયા આગળ આવશે રિવ્યૂ યસ અગર અહીંયા નથી તો રિવ્યૂ ન આવશે અને અહીંયા કોમેન્ટેડની અંદર યસ આવશે અગર તમારા ગાઈડે કોઈ એની અંદર કોમેન્ટ કરી છે તો હવે અત્યારે આપણે જે છે ટીમનું સ્ટેટસ અહીંયા બતાતું નથી કોઈ કેમ કે ટીમ રજિસ્ટર નથી થઈ હજી આપણે અને ટીમ અપ્રૂવ થવાનો તો સવાલ જ નથી બીકોઝ રજિસ્ટર થઈ નથી હવે અહીંયા તમારી ટીમ રજિસ્ટર થઈ ગઈ હશે તો અહીંયા યસ બતાશે અને અગર અપ્રૂવ થઈ છે તો યસ અને નથી થઈ તો નો મતલબ તમારા ગાઈડને ઇન્ફોર્મ કરવું પડશે કે વી હેવ રજીસ્ટર્ડ ધ ટીમ તમે જે છે એ અપ્રૂવ કરી આપો હવે તમારે કરવાનું શું છે સ્ટુડન્ટની અંદર જઈને ચેક એક્ટિવિટી સ્ટેટસની અંદર નીચે અગેન સ્ટુડન્ટમાં માય એકાઉન્ટની અંદર નહીં સ્ટુડન્ટની અંદર ચેક એક્ટિવિટી સ્ટેટસ ટીમ રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ બરાબર હવે આ અગત્યનું છે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ સેમેસ્ટર સેવન પ્રોજેક્ટ ઇન સેમેસ્ટર એઇટ તમારે જે છે એ સે સેવન્થની અંદર લગભગ બધા કેસની અંદર સેવન્થ એઇટની અંદર આપણે વિચારીને જ ચાલ્યા હોઈએ એટલે એક જ હોય છે પ્રોજેક્ટ જે સેવન્થની અંદર હોય જે આપણે એઇથની અંદર કેરી કરતા હોઈએ છીએ બટ અગર નથી એવું તો શું કરવું એ પણ હું તમને અત્યારે જણાવી દઉં છું કે અગર તમારે સેવન્થનો પ્રોજેક્ટ જે છે એની અંદર કંઈક ડેફિનેશન એવી હતી કે જે બહુ લાંબી નથી ચલાવી અથવા ફ્યુચર જે છે એ પ્રોજેક્ટનું નથી બતા તમને તો યુ કેન સિલેક્ટ કે તમે જે છે એ એઇટની અંદર તમે નવો પ્રોજેક્ટ લો દેટ ઇઝ પોસિબલ તો અત્યારે સિલેક્ટ અને ઓપ્શન ટુ કન્ટિન્યુથ સેવન સેમેસ્ટર અગર યસ આપો છો તો બીજું કંઈ તમને ક્વેશ્ચન નહીં આવે બટ અગર એની અંદર તમે ન આપો છો તો તમને એના રીઝન પૂછશે દેર ઇઝ નથિંગ ટુ વરી બટ તમારે એની અંદરથી રીઝન જે છે મેન્શન કરવું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તમારે મેન્શન કરવું પડે ઘણા બધા અલગ અલગ રીઝન છે સેવન સેમેન્સર પ્રોજેક્ટ ઇઝ કમ્પ્લીટેડ એન્ડ વર્કિંગ ઓન ન્યૂ પ્રોજેક્ટ અગર તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનો કંપની ઇઝ બ્લેકલિસ્ટેડ ક્લોઝડ ઓર ચેન્જ અગર તમે આઈડીપી કરો છો અને કોઈ કંપની જે છે એ તમારી ચેન્જ થઈ ગઈ છે અથવા તો કોઈ પણ કારણ એ અત્યારે એક્ઝિસ્ટ નથી કરતી દેન યુ કેન સિલેક્ટ ધી સેકન્ડ ઓપ્શન કોઈ અધર રીઝન છે કે જેમાં મેન્શન નથી કર્યું તો પ્રોજેક્ટ ડેફિનેશન ઇઝ નોટ ઇનફ ફોર કન્ટિન્યુએશન ઇન એથ સેમેસ્ટર તો ડેફિનેશન છે કે દેટ ઇઝ નોટ ઇનફ તો અત્યારે આપણે આ ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ ધીસ ઇઝ ધ રીઝન કે આના લીધે આપણે થઈને જે સેવન્થની અંદર જે છે એ પ્રોજેક્ટ કન્ટિન્યુ નથી કરતા એટની અંદર જે છે એ નવો પ્રોજેક્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ બીજો ઓપ્શન છે આની અંદર સિલેક્ટ ઓપ્શન તમે જૂની ટીમ જે છે એ જ તમારે કન્ટિન્યુ કરવી છે કે તમારે જે છે એ નવી ટીમની અંદર જે છે રજિસ્ટ્રેશન કરાવવું છે તો મતલબ સોરી મતલબ કે તમારે નવી ટીમ ફોર્મ કરવી છે મતલબ ટીમના મેમ્બર્સની વાત થાય છે અહીંયા કે તમારી ટીમના મેમ્બર જે છે એ જૂના છે કે તમારે જે છે નવા ટીમના મેમ્બર કોઈ આવે છે તો આની અંદર અત્યારે ઓલ્ડ ટીમ સિલેક્ટ કરશું એટલે તમારી જે ટીમ હતી જૂની એ ચાર મેમ્બર કે પાંચ મેમ્બર જે કોઈ તમારે હોય અહીંયા લિસ્ટ થઈ જશે તમારા એનરોલમેન્ટ નંબર નામ કોલેજ ડિપાર્ટમેન્ટ અને બધી જ રેસ્ટ ઓફ ડિટેલ્સ છે અને ન્યૂ ટીમ અગર કરવી છે તમારે તો પણ તમે કરી શકો છો ન્યૂ ટીમ તમારે અગર કરશો તો ફરી વખત જેમ આવે છે ઓપ્શન એ રીતે તમારે ઓપ્શન આવશે કે ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ છે તમારે કે ટીમ પ્રોજેક્ટ છે બરાબર ઇન્ડિવિજ્યુઅલ હશે તો તમારે સોલો તમે સિંગલ હશો અને ટીમ પ્રોજેક્ટ હશે તો તમારે એની એડ મેમ્બર જે છે એ જેમ એડ કરતા હતા એ જ રીતે તમારે એડ કરવાના થશે તો અત્યારે આપણે જે છે એ ઓલ્ડ ટીમ જ સિલેક્ટ કરીએ છીએ એટલે તમારી જૂની ટીમ જે છે એ જ તમારે રજિસ્ટર થશે તો આમાં આગળ વધીએ ટીમ રજીસ્ટ્રેશન ફરી વખત વખત ચેક કરી લઈએ કે સેવન્થનો કન્ટિન્યુ નથી એઇટનો મને ટોપિક છે એનું રીઝન છે કે પ્રોજેક્ટ ડેફિનેશન વોઝ નોટ ઇનફ અને ઓલ ટીમ જે છે એની સાથે આપણે આગળ વધીએ છીએ તો હવે ક્લિક કરીએ ટીમ રજીસ્ટ્રેશન ઉપર હવે અહીંયા આગળ એક તમારે આ રીતે ડેશબોર્ડ આવે છે કે તમારી જે કોઈ ડિટેલ જે છે તમારા ટીમ લીડરનું નામ ઈમેલ આઈડી અને દરેક વસ્તુઓ સેમેસ્ટર જે છે એ તમારું આવે છે એઇટ પ્રોજેક્ટ જે છે એક ક્રિએટ ટુ કે હાફ ડન હાફ ડન ક્યારે થાય કે તમે જ્યારે જૂનો પ્રોજેક્ટ અગર લો છો તો પણ આની અંદર કમ્પલસરી ઓપ્શન નહીં બતાવે બિકોઝ તમારે નવા પ્રો જે છે એ કરવાનો છે તો પ્રોજેક્ટ ટાઇટલ જે છે જે મેં ઓલરેડી લખેલું અહીંયા રાખ્યું છે તો હું કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દઈશ આ તમારું જે છે ધ પ્રોજેક્ટ ટાઇટલ પ્રોજેક્ટ છે એ ડિસિપ્લિનરી છે કે ઇન્ટર ડિસિપ્લિનરી છે ઇન્ટર ડિસિપ્લિનરી પણ સિલેક્ટ કરી શકો છો અને ડિસિપ્લિનરી પણ સિલેક્ટ કરી શકો છો મતલબ તમારી જ બ્રાન્ચનો છે કે તમે કોઈ બીજી બ્રાન્ચ સાથે કોલેબોરેશન કરીને જેમ કે મિકેનિકલ ને ઇલેક્ટ્રિકલ હોઈ શકે ઇલેક્ટ્રિકલને આઈટી હોઈ શકે અથવા ઇલેક્ટ્રિકલને કોમ્પ્યુટર હોઈ શકે કોઈ કોઈ પણ તો એ રીતે જે કરવાનું હોય છે પણ જનરલી મોસ્ટ ઓફ જે છે એ ડિસિપ્લિનરી જ સિલેક્ટ કરતા હોય છે જે પોતપોતાની બ્રાન્ચ હોય એની અંદર ઇન્ટરનલ ગાઈડ તમારા ગાઈડ જેટલા હશે એ અહીંયા લિસ્ટ એનું હશે ઓલરેડી લખેલું તો ગાઈડ જે છે એ તમારે સિલેક્ટ કરવાના થશે કે જે કોઈ તમારા ગાઈડ છે એ તો ગાઈડને તમે સિલેક્ટ કરી લેવાના રહેશે પ્રોજેક્ટ તમારો આઈડી છે કે યુડીપી બરાબર તો જે છે આ જે છે દેટ ઇઝ યુડીપી ઇન્ડસ્ટ્રી ડિફાઈન્ડ પ્રોબ્લેમ નથી યુઝર ડિફાઈન્ડ પ્રોબ્લેમ છે દેટ ઇઝ વાય અહીંયા યુડીપી છે કીવર્ડ્સ મતલબ કે તમારા પ્રોજેક્ટને સાથે સૌથી વધારે રિલેવન્ટ જે કીવર્ડ્સ જે છે એ કયા કયા છે કીવર્ડ્સ કે જનરલી તમને ખ્યાલ હશે યુટ્યુબની અંદર પણ તમે જોતા હોવ કે કીવર્ડ તમે જે છે એ નાખો તો જે મોસ્ટ રિલેવન્ટ હોય એ સૌથી પહેલાં તમને બતાય તો કીવર્ડ્સ એટલે તમારા પ્રોજેક્ટ સાથે સૌથી વધારે મેચ થતા વર્ડ્સ જેમ કે આ એક પ્રોજેક્ટ છે કે જે ઇમરજન્સી એસ્કેપ ને સાથે રિલેવન્ટ છે તો હું કીવર્ડ લખી શકું કે ઇમરજન્સી ઇમરજન્સી એસ્કેપ સેકન્ડ હોઈ શકે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ મતલબ કે જે ચાર પાંચ માળ કે વધારે માળની છે એવી બિલ્ડિંગમાંથી અગર કોઈને ફાયર કે અર્થવેક આવે છે તો એની અંદરથી જ્યારે બહાર નીકળવું છે તો એની માટે કોઈ સિસ્ટમ અવેલેબલ છે બટ એવી હજી એફિશિયન્ટ નથી તો એની માટેનું કંઈક વર્કઆઉટ કરી રહ્યા છે પ્રોજેક્ટમાં તો એની અંદર હોય શકે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ રાઈટ તો કીવર્ડ જે છે એક પાંચે પાંચ કીવર્ડ લખવા જરૂરી નથી એક કીવર્ડ જે છે એ લખો તો પણ ચાલે બટ આઈ સજેસ્ટ કે વધારે કીવર્ડ લખવા કે જેથી કરીને તમારો પ્રોજેક્ટ જે છે એ તમે સબમિટ કરો જ્યારે માં જ્યારે સર્ચેબલ બને સર્ચેબલ મતલબ કે ઘણા બધા લોકો છે જે એને જોઈ શકે તો જેટલા કીવડ તમારા પ્રોજેક્ટ સાથે રિલેવન્ટ હોય તો લખી લેવા અહીંયા પ્રોજેક્ટનું જે છે એ એબસ્ટ્રેક્ટ લખવાનું હોય છે તો એબ્સ્ટ્રેક્ટ આપણે જે છે અહીંયા લાવી દઈએ એક્સટર્નલ ગાઈડ છે હોય તો યસ તો એની ડિટેલ તમારે લખવાની થશે અને નથી તો તમારે થશે નો અત્યારે આની અંદર કોઈ એક્સટર્નલ ગાઈડ છે નહીં તો એની ડિટેલ નાખવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી તો અત્યારે નો આપશો એટલે તમારા ઓપ્શન જે છે એ જતા રહેશે ટીમ ડિટેલ ફરી એક વખત ચેક કરી દેજો આ ત્રણ નામ અત્યારે એટલે આવે છે કે એક ઓલરેડી ટીમ મેમ્બર જે છે એનું નામ જે છે અને બીજું નીચે ત્રણ એના અલગ મેમ્બર છે આ ત્રણ ટીમ મેમ્બર્સ છે એટલે ટોટલ ચારની ટોટલ ટીમ થઈ તમારી પછી નીચે એક કન્ફર્મેશન જે છે ટીકમાર્ક ડિક્લેરેશન જેને કહેવાય છે કે ધ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ ઇઝ કરેક્ટ પછી સબમિટ આપવાનું રીસેટ કરશો તો ભૂલથી એના કરતાં દરેક વસ્તુ ડિલીટ થઈ જશે અને ફરી વખત તમારે સિલેક્શન કરવું પડશે લખવું પડશે તો સબમિટ કરશો એટલે તમારા ગાઈડ પાસે એ જે છે એ રિક્વેસ્ટ પહોંચી જશે પ્રોબ્લેમ ઓકે તો ધેટ વોઝ સમેટ વોઝ સમર આ કોઈ એનો મેસેજ આવ્યો નથી કે સક્સેસફુલી રજિસ્ટર્ડ બટ ફરી વખત બતાવી દઉં કે જ્યારે હું ત્યાં જઈને ચેક કરું છું ચેક એક્ટિવિટી સ્ટેટસ અને ટીમ રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ તો એની અંદર મને બતાવે છે કે ઇમરજન્સી એસ્કેપ સિસ્ટમ જે છે પ્રોજેક્ટ નેમ ટીમ મેમ્બર્સ જે છે એની આની અંદર પણ ધીસ ઇઝ પેન્ડિંગ રાઇટ સેમેસ્ટાઈટ એની અંદર વ્યૂ ડિટેલ્સની અંદર જાઉં છું તો મને ડિટેલની અંદર બતાવશે પહેલાંની અંદર ભલે તમને એક જ ટીમ મેમ્બર બતાવતા હતા બટ આની અંદર જે છે ડિટેલની અંદર જશે તમે અહીંયા જ્યારે ક્લિક કરશો વ્યૂ ડિટેલ્સની અંદર ત્યારે તમને દરેક વસ્તુ બતાવશે તમારું એબસ્ટ્રેક્ટ અને તમારા ટીમ મેમ્બર્સના નામ હવે તમારા ગાઈડે જે છે એને સ્ટેટસ જે છે જ્યારે અપ્રૂવ કરશે તમારી ટીમ ત્યારે પેન્ડિંગમાંથી અપ્રૂવ આવી જશે અને પછી દરેક એક્ટિવિટી તમારી માટે લાઈવ થઈ જશે અને તમે જે છે દરેક વસ્તુ ની અંદર પરફોર્મ કરી શકશો ઓકે સો ફાઇન ગાઈસ કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો બાકી જે છે વન બાય વન દરેક એક્ટિવિટીના જે છે હું વિડીયો સેપરેટલી જે છે અપલોડ કરતો રહીશ કે પીએસએ કેવી રીતે ભરવાનો છે પીપીઆર જે છે કઈ રીતે ભરવાનો છે પીએસએ આર ધેટ ઇઝ લેન્ધી ટોટલ સત્યાવીસ ક્વેશ્ચન આવે છે એની અંદર તો દરેકનો વિડીયો આપણે સેપરેટલી બનાવશું ફાઇન સો કોઈ ડાઉટ હોય તો અગેન આસ્ક ઇન કોમેન્ટ સેક્શન ફાઇન બ બાય